गुड आफ्टरनून विद्यार्थी मित्रों मित्रों आज आपणे धोरण 9 आठमो पाठ जे भणता हता काशायणम को अपराध मतलब भगवा वस्त्रनो शो अपराध तो ए पाठनी समजूती मेळवी तो हवे आपणे एनो स्वाध्याय करीशुं। पहेलो प्रश्न छे विकल्प ना आधारे जवाब आपो। स्वातंत्र्यान्दोलनस्य व्यवहारः आरंभ दिनेषु कुत्र प्राचलत् एटले के स्वातंत्र्य आंदोलनो व्यवहार क्या आरंभ थयो हतो तो एनो जवाब आवशे क साबरमती आश्रमे। बीजू छे गांधी महोदयस्य कार्येण कः प्रभावितः प्रसन्नः च आसीत् तो एना जवाब मा आवशे क स्वामी सत्यदेव। गांधी महोदयस्य पुरतः किं कर्तुं सत्यदेवः समर्थः न अभवत् तो एना जवाब मा आवशे रोषं प्रकटयितुं एटले के गांधी महोदयनी सामे ए पोतानो रोष प्रगट करता नथी। चौथो सवाल छे सत्यदेवस्य वचनं श्रुत्वा गांधी महोदयः कथम अवदत् तो एना जवाब मा आवशे शांत स्वरेण एटले के शांत स्वरे गांधी महोदये सत्यदेवने कीधु। पांचमु संन्यासः कीदर्शः संकल्पः वर्तते तो एना जवाब मा आवशे मनोगतः ग मनोगतः। हवे प्रश्न नंबर 2 संस्कृत वाक्यना एक वाक्य मा संस्कृत मा ज जवाब आपवाना छे तो पहेलू छे सत्यदेवः कह आसीत तो एना जवाब मा आवशे कासाय वस्त्रधारी काशाय वस्त्रधारी। सत्यदेवः काशाय वस्त्रधारी सन्यासी आसीत् काशाय वस्त्रधारी सन्यासी आसीत्। बीजू छे गांधी महोदयस्य ध्येयं किम आसीत तो एना जवाब मा आवशे गांधी महोदयः लोकानां लोकानां सेवा प्रवृत्ति ही सेवा प्रवृत्ति ही इति गांधी महोदयस्य ध्येयम् आसीत् लोकानां सेवा प्रवृत्ति ही इति गांधी महोदयः ध्येयम् आसीत्। त्रिजु छे जनाः कस्य सेवां न अङ्गीकुर्वन्ति तो एना जवाब मा आवशे जनाः कासाय वस्त्रधारिणः सन्यासिनः सेवां न अङ्गीकुर्वन्ति तो जनाः कासाय वस्त्रधारिणः सन्यासिनः सेवां न अङ्गीकुर्वन्ति। चौथो प्रश्न छे कस्य त्यागेन सन्यासस्य त्यागः न भवति तो एना जवाबमा आवे छे चौथो प्रश्न छे कस्य त्यागेन सन्यासस्य त्यागः न भवति
તો એના જવાબમાં આવે છે કાશાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ. તો કાશાય વસ્ત્રાણામ વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ. પાંચમો છે સ્વામી સત્યદેવઃ કિમર્થમ સન્નદ્ધઃ અભવત. તો એના જવાબમાં આવે છે સ્વામી સત્યદેવઃ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત. તો એના જવાબમાં આવે છે સ્વામી સત્યદેવઃ કાશાય વસ્ત્રાણામ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે સેવા કાર્યે આત્માનમ આત્માનમ યોજયિતુમ સન્નદ્ધઃ અભવત. પ્રશ્ન નંબર 3, ક્રિયાપદનો વર્તમાન કાળ લટ લકાર રૂપ પરિવર્તન કરવાનું છે. તો અહીંયા પ્રારભત, તો અહીંયા આવશે પ્રારભતે પ્રારભતે. આ જે ક્રિયાપદ છે તો એનો વર્તમાન કાળ માં ફેરવવાનું છે. પ્રારભત, તો એનું પ્રારભતે આવશે. પછી છે આગચ્છત, તો એનું આગચ્છતી આવશે. આગચ્છતી બરોબર. પછી છે અકથયત, અકથયત તો એનું કથયતી આવશે. અકથયત તો કથયતી. ભવિષ્યંતિ તો એનું આવશે ભવતી, ભવતી. અકુપ્યત તો એનું આવશે કુપ્યતી. પ્રશ્ન નંબર 4, રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચયત. તો આ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આના પ્રમાણે આપણે આ જે રેખાંકિત પદો છે અંડરલાઈન કરેલા, તો એની જગ્યાએ કૌંસમાંથી કોઈ પણ શબ્દ લઈ અને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો એમાં પેલું છે સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. તો એના જવાબમાં આવશે કે સત્યદેવસ્ય પ્રસ્તાવમ કહમ સ્વીકૃતવાન, કહ સ્વીકૃતવાન. જો ગમે તે વાક્ય લખો, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે કરવાનું બરોબર. સંન્યાસી જનાહા કાશાય વસ્ત્રાણી પરિધારયંતિ. તો અહીંયા આવશે કે કાશાય વસ્ત્રાણી પરિધારયંતિ. પછી છે ત્રીજું કેવલમ કાશાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ વદામિ. તો એના જવાબમાં આવશે કેવલમ કેશામ, કેશામ ત્યાગમ કર્તુમ વદામિ. પછી છે ચોથું શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. તો એના જવાબમાં આવશે કિદર્શેન, કિદર્શેન
શૃણોતુ ભવાન કીદૃશિન મનસા. પછી છે છઠ્ઠું, તે ભવતઃ સેવા કાર્યમ ન અંગી કરિષ્યંતિ. એના જવાબમાં આવશે તે કસ્ય સેવા કાર્યમ ન અંગી કરિષ્યંતિ. બરોબર. પછી છે પ્રશ્ન નંબર 5, રિક્ત સ્થાન પૂરવાનું છે. અહીંયા મેં તમને વિભક્તિ કોષ્ટક તમે 9મા ધોરણમાં ભણી ગયા છો તો એના પ્રમાણે તમારે એ કરવાનું છે. બરોબર. તો વિભક્તિમાં દીવ શેષું છે, એના જે મૂળભૂત રૂપો છે, મૂળ રૂપો, શબ્દરૂપ, તો એનું તમારે લેવાનું છે. બરોબર. તો એકવચન, દ્વિવચન અને બહુવચન. તો બહુવચનમાં દીવ શેષું છે, તો એકવચન અને દિવસ દ્વિવચન એ બંનેમાં દિવસ પ્રત્યય લઈ અને દિવસે દિવસયો અને દિવસેસુ કાર્યરતસ્ય. તો કાર્યરતયોહી અને કાર્યરતાનામ પછી છે સ્વર શબ્દનું, તો એનું એકવચન છે સ્વરેણ, દ્વિવચન સ્વરાભ્યામ અને સ્વરેહી. પછી છે ત્યાગાભ્યામ, તો એનું એકવચન છે ત્યાગેન ત્યાગાભ્યામ અને ત્યાગેભ્યહ. પછી છે દેશે, તો દેશયો અને દેશેશુ. તો મિત્રો, અહીંયા આપણે 1-5 પ્રશ્નો સુધી રાખીએ. હવે તમારે હોમવર્કમાં સંસ્કૃતની નોટબુકમાં 1-5 પ્રશ્નો સ્વાધ્યાયમાં લખવાના છે. બરોબર. તો હવે પ્રશ્ન નંબર 6 પછીના વિડીયો લિંકમાં અથવા તો પછીના લેક્ચરમાં આપણે રહેવા દેશું. તો તમારે સંસ્કૃતની નોટબુકમાં તમારે 1-5 પ્રશ્નો સ્વાધ્યાયના લખવાના છે.